બીજા મહત્વના સમાચાર પર નજર કરીએ તો જે રીતે વરસાદ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે, પરંતુ તેની અસર હવાઈ વ્યવહાર પર પડી છે. ભારે વરસાદની હવાઈ સેવાઓ પર માઠી અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે 20 ફ્લાઇટો લેટ થઈ છે, તો ફ્લાઇટ મોડી પડી છે. 45 મિનિટથી 2.50 કલાક સુધી ફ્લાઇટો ડીલે થઈ છે. હૈદરાબાદ, પુણે, નાગપુર, મુંબઈની ફ્લાઇટ ડીલે થઈ છે, આ સમાચાર અત્યારે મળી રહ્યા છે. બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ડીલે થઈ છે. શાહજહાં અને દુબઈની ફ્લાઇટ ડીલે થયાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. વાતાવરણ હાલ અનુકૂળ નથી, તેને કારણે જ હવાઈ વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. તો વધુ વિગતો મેળવીશું મારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક પાસેથી. આયુષી, અત્યારે વધુ શું માહિતી મળી રહી છે હવાઈ વ્યવહારને લઈને? દીપા, જે રીતે ગઈકાલે જે સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ જે વરસાદની ગતિ છે તે વધી હતી, તેને લઈને આની સીધી જ અસર છે હવાઈ મુસાફરીને અત્યારે નડી રહી છે. તેની જે અસર છે હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. ગઈકાલે રાતના 3 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધીની વાત કરીએ તો 20થી વધુ ફ્લાઇટો છે તે ડીલે થઈ છે, જેમાં ખાસ કરીને મુંબઈ દિલ્હીની ફ્લાઇટો છે તે સૌથી વધુ ડીલે થઈ રહી છે. 45 મિનિટથી લઈ અને 2.5 કલાક સુધી આ ફ્લાઇટો છે તે ડીલે ચાલી રહી છે, એટલે કે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે રીતે અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે અમદાવાદમાં ગઈકાલે મુશળધાર વરસાદ નોંધાયો હતો, તેના કારણે રનવે પર ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પાણી હતા, જેના કારણે જે રનવે છે તે લપસણો બન્યો હતો, એટલે કે ફ્લાઇટને ટેક ઓફ કરવામાં પણ ઘણી મુશ્કેલીઓ છે તે સર્જાઈ હતી. તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ ફ્લાઇટો છે તે ડીલે થઈ છે. પરંતુ હવે જેમ જેમ વરસાદ રોકાઈ રહ્યો છે, ત્યારબાદ લાગી રહ્યું છે કે હવે જે સામાન્ય રીતે હવાઈ સેવા છે ફરી શરૂ થઈ શકે છે. પરંતુ હાલની જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ 20થી વધુ ફ્લાઇટો છે તે ડીલે થઈ છે, તેમાં હૈદરાબાદની પણ ફ્લાઇટો, હૈદરાબાદ, પુણે, દિલ્હી, ચંદીગઢ, મદ્રાસની જે ફ્લાઇટો છે તે ડીલે થઈ છે. તો બીજી તરફ જો ઇન્ટરનેશનલ ફ્લાઇટની વાત કરીએ તો 2 જે દુબઈની ફ્લાઇટ છે તે ડીલે થઈ છે, અને જેના કારણે મુસાફરોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દીપા જી, બિલકુલ આભાર આયુષી માહિતી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો આ સમાચાર અમદાવાદ તરફથી હવાઈ વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. વરસાદની આગાહી વચ્ચે અત્યારે આ સમાચાર મળી રહ્યા છે. કાલથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આખું અમદાવાદ જાણે પાણી પાણી થઈ ચૂક્યું છે. ધોધમાર વરસાદથી શહેરમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વરસાદથી હાટકેશ્વર સર્કલ સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયું છે. આ સમાચાર અમદાવાદ તરફથી. ખોખરાથી હાટકેશ્વર સીટીએમમાં પાણી ભરાયા છે, આપને દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છીએ. જે રીતે મણિનગર ગોરના કુવા વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે. જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે અમદાવાદના જે રહીશો છે તેઓ પણ હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મેઘ તાંડવ અત્યારે જોવા મળી રહ્યું છે અમદાવાદમાં. ગઈકાલથી જ રાતથી જ આ પ્રકારે ધોધમાર વરસાદ, મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ હાલ જળમગ્ન બની ગયા છે. આ જ અંગે માહિતી મેળવીશું મારા સંવાદદાતા રીમા દોશી પાસેથી. રીમા, જે પ્રકારે ગઈકાલથી રાતના 8 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને અત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વધુ શું માહિતી? ગઈકાલે મોડી સાંજથી જે પ્રમાણે વરસાદ જે છે તે કહેર બનીને જાણે અમદાવાદ ઉપર વરસ્યો હોય તેવું લાગી રહ્યું હતું, અને તેમાં પણ ખાસ રાત્રિના 3 થી 5 ની જો વાત કરીએ તો 3 થી 5 ની વચ્ચે જે વરસાદ જે છે તે કહી શકાય કે વરસાદ જે છે 2.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે સમયગાળામાં વરસી ચૂક્યો હતો, જેના કારણે કહી શકાય કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના તમામ જે વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોય તેવું લાગી રહ્યું હતું. ખાસ કરી જો વાત કરવામાં આવે તો મણિનગર સહિતના તમામ જે વિસ્તારો જે છે, મણિનગર, અમરાઈવાડી, બાપુનગર, ઓઢવ, ડિકોલ, આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા. સાથે અમદાવાદના પૂર્વ પશ્ચિમના સરખેજ અને વેચલપુરની જો વાત કરીએ તો આ વિસ્તાર એવો છે કે જ્યાં 8 ઇંચથી પણ વધારે વરસાદ જે છે તે માત્ર 4 કલાકમાં જ નોંધાયો હતો. તેના કારણે જોઈ શકશો કે વેચલપુર, જીવરાજપાસ આ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા હતા. પરંતુ હાલની જો વાત કરીએ તો વરસાદ જે છે તેને વિરામ લીધા બાદ તમામ સ્થળો પરથી પાણી ઓસરવાના જે છે તે શરૂ થઈ ચૂક્યા છે, અને તમામ એવા જગ્યાઓ છે એવી જગ્યાઓ છે કે ત્યાંથી પાણી ઉતરી ચૂક્યા છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો જે છે તે પાણીમાં હજુ પણ ગરકાવ છે. અને હાલ પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે એસપી હોસ્પિટલ કે જે
ખૂબ જ મોટી બનાવી હતી કોર્પોરેશને. તેનું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેનું ઉદઘાટન પીએમ મોદીએ કર્યું હતું, તેના 15મા માળે પણ પાણી ભરાઈ ચુક્યા છે એવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. જી જી બિલકુલ, આભાર ઇમા માહિતી આપવા માટે.